તાલુકાના ગામના મહિલા તલાટી પચીસ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા સિમલિયા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા હતા આ મકાનો બનાવનાર કોન્ટ્રાક્ટરના કુલ ચૌદ મકાનોના નાણાં રૂપિયા બે લાખ સાઈઠ હજાર મંજૂર થવાના બાકી હતા આ બિલ મંજૂર કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગામના તલાટી કમ મંત્રી અલકાબેન ભગતનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેઓએ આ બિલ મંજૂર કરવા માટે રૂપિયા પચીસ હજારની લાંચ માંગી હતી કોન્ટ્રાક્ટર દ્વારા આ સંદર્ભે લાંચ રૂવત વિરોધી શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં ભરૂચના લાંચ રુશ્વત વિરોધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલબી ડાભી દ્વારા અલકાબેનને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલા હાથ ધરવામાં આવ્યા છે